बनासकांठा जिल्लानी धानेरा नगरपालिकाना वर्तमान प्रमुख उपप्रमुख सामे रजू थयेली अविश्वासनी दरखास्तनो आजे फियास्को थयो हतो। धानेरा नगरपालिकाना 11 भारतीय जनता पार्टीना नगरसेवकोए नगरपालिकाना प्रमुख जगलबेन ठाकोर तेमज उपप्रमुख शंकरभाई पटेल विरुद्ध त्रण मुद्दा साथे अविश्वासनी दरखास्त गत 5 मार्चना रोज नगरपालिका चीफ ऑफिसरने रजू करी हती। भारतीय जनता पार्टीना नगरसेवकोए प्रमुख तेमज उपप्रमुख उपर त्रण मुद्दाने आवरी लई आक्षेपो कर्या हता, जेने लई आज रोज धानेरा नगरपालिका खाते सामान्य सभा बोलावामां आवी हती। नगरपालिका चीफ ऑफिसर एसएम अंसारीनी हाजरीमां अविश्वास दरखास्तने लई मतदान योजायुं हतुं, जेमां वर्तमान प्रमुख उपप्रमुख सामे रजू थयेल अविश्वासनी दरखास्तनी तरफेणमां भारतीय जनता पार्टीना 12 नगरसेवकोए हाथ ऊंचो करी मतदान कर्युं हतुं, जेनी सामे अविश्वासनी दरखास्तना विरुद्धमां कोंग्रेसना 16 नगरसेवकोए हाथ ऊंचो करी मतदान करता अविश्वासनी दरखास्त पसार थई शकी न हती। વિપક્ષના સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવેલ, જેના અનુસંધાને આજે ધાનેરા નગરપાલિકા ખાતે સામાન્ય સભા બોલાવવામાં આવેલ અને એ દરખાસ્તના સંદર્ભે મતદાન કરાવતા દરખાસ્તના સમર્થનમાં 12 વોટ મળેલ છે, જ્યારે દરખાસ્તની વિરુદ્ધમાં 16 વોટ મળેલ છે। આથી મ્યુનિસિપાલિટીની જોગવાઈઓ મુજબ चीफ ऑफिसर नगरपालिका धानेरा नगरपालिका खाते योजायेली साधारण सभा में आज अविश्वास दरखास्त ने लई कांग्रेस पक्षना उच्च नेताओं खास हाजर रहा था। मात्र 12 नगरसेवकोनी साथे अविश्वासनी दरखास्त पसार करवा माटे आवेला भारतीय जनता पार्टीना नगरसेवकोने निष्फळता मळी हती। आ तरफ कांग्रेस पक्षे पण भारतीय जनता पार्टीना नगरसेवको विकासना कार्यो वच्चे अविश्वासनी दरखास्तना नामे अवरोध उभो करी रह्या होवानुं जणाव्युं हतुं। અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી, તેના સામે આજે અમારે સામાન્ય ખાસ સભા બોલાવેલી અને જેમાં અવિશ્વાસની તરફેણમાં 12 મત મળેલા, જ્યારે એના વિરોધમાં 16 મતો મળેલા છે, તો અવિશ્વાસની દરખાસ્તથી તેનો ફિયાસ્કો થાય છે। આજ રોજ ધાનેરાના નગરમાં એમને કોઈ વિકાસનું કામ કરવાનું પસંદ જ નથી। આજે વિકાસના કોઈ પણ કામ કરવાના હોય એના પહેલાં એ લોકો અવિશ્વાસની દરખાસ્ત મૂકે છે, એટલે કામ ચગડોળે ચડે ને કામ થાય ને પછી સફાઈ કામ ન થાય, પાણીનું ન થાય, આવા કોઈ કામો થતા જ નથી। નગરપાલિકા સામે અમારી કોંગ્રેસની બોડી સામે જે ભાજપની કિનારખોરી કરે અને કામ વિકાસના કામ થાય એમાં રોડા નાખવાનું એમની ઠેરથી એમની આ જડ્યું જાય છે, અને એમના સામે એમ અવિશ્વાસ દરખાસ્ત મૂકી દીધી ઉપપ્રમુખ પ્રમુખ સામે। તમામ અમારા સભ્ય આજે એકતા થાય ને એમની એકતા બતાવીને આ જે અવિશ્વાસનો ફિયાસ્કો કરે, જે વિકાસના જે કામ થાય એમાં દરેકને એમાં કહેવા મતલબ કે એમાં જે કોમ ન કરવા દેવા, વિકાસનું કોમ એમને થાય તો એમને પસંદ નથી। જે ગટરો રોડનું બીજું કોઈ બી કામનું હોય તો એમને આ કે કોંગ્રેસની બોડી કરે એમાં આ ન થવું જોઈએ, એના માટે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી અને એમના આજે અમારા સભ્ય બધા મળીને આ અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો કરી। કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ઉપર અવિશ્વાસ દરખાસ્તનું સંકટ પડી જતાં આજના દિવસે જ ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। નગરપાલિકા પ્રમુખ જગલબેન ઠાકોર સાથે કોંગ્રેસ સદસ્યોએ ધાનેરા નગરપાલિકા કચેરીથી ઉછપાલિયા તળાવ સુધી અંદાજિત 15 લાખના ખર્ચે બનવા જઈ રહેલા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે ધાનેરા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ગાયત્રી મંદિર ખાતે 40 લાખના ખર્ચે 2 લાખ લીટર ઓવરહેડ પાણીની ટાંકી માટે ખાતમુહૂર્ત કર્યું હતું। અવિશ્વાસની દરખાસ્તને લઈ ભેગા થયેલા કોંગ્રેસના કાર્યકર્તા વતી જિલ્લા ઉપપ્રમુખે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને આડે હાથ લઈ નગરના વિકાસના કામોમાં સરકારનો દુરુપયોગ કરી હેરાન કર્યા હોવાનું કર્યું હતું। જણાવવું છે કે આપણે આજે ટોકીનું અમે આજે ઉદઘાટન પણ હમણાં કરવાના છીએ, એ ટોકી આજે પૂર્ણ થઈ ગઈ હોત, કારણ કે એમના કારણે જ આ બધું બન્યું છે। એક બોરનું પણ ઉદઘાટન કરવાનું છે, બોર પણ નવો બનાવવાનો છે, એ પણ કામગીરી અમે પૂર્ણ કરી હોત, પરંતુ આ લોકોએ એમની આ વિશ્વાસ અને આ કોરટ અને આમ તેમ કરે અને ધાનેરાના રહીશોને મોટું નુકસાન થાય છે, કારણ કે ધાનેરાનો રહીશ જે પણ અહીંયા આગળ વેરો ભરે છે, ટેક્સ ભરે છે અને ખરેખર એમને સુવિધા આપવાની આપણી જવાબદારી હોય છે, પરંતુ અમારી મુશ્કેલી એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો વારંવાર એમની સરકારનો દુરુપયોગ કરે અને અમારી કોંગ્રેસની બોડીને પરેશાન કરવામાં આવે છે,
એજ વાત આજે મારી વાત પૂરી કરું છું આપના માધ્યમથી હું ધાનેરાના રહીશોને જે પણ જેટલું બનશે એટલું અમારા તરફથી અમે મદદ કરવા તૈયાર છીએ અને કામગીરી પણ કરશું પરંતુ આ લોકોએ આજે જે પણ આ કામગીરી કરે છે એમને ધાનેરાના લોકોને પણ જોવાની જરૂર છે જય હિન્દ જય ભારત